એ પ્રવેશ પર તિલકવાડામાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 11 આર્ટ્સ અને કોમર્સ વિષય સેક્રેટરિયલ પ્રેક્ટિસ ભાગ 2 પ્રકરણ નંબર 4 આવેદન પત્ર એને અંગ્રેજીમાં એમએ કહેવામાં આવે છે, એટલે કે મેમોરેન્ડમ ઓફ એસોસિએશન. આજે એનો આપણે વિડીયો નંબર 3 જોઈશું. 1 થી 2 આપણે વિડીયો જોઈ ગયા. હવે આ છેલ્લો વિડીયો છે અને એમાં જોઈએ તો આવેદન પત્રમાં ફેરફાર. હવે આવેદન પત્ર એ પાયાનો મૂળભૂત બંધારણીય દસ્તાવેજ છે, બરાબર છે. હવે આમાં જે કંઈ નિયમો કલમો સમાવેશ કરવામાં આવી છે એ કલમોની અંદર એવું નથી મિત્રો, એકવાર નિયમ બનાવ્યો એટલે ફેરફાર ન કરી શકાય. સમય સંજોગો બદલાતા એમાં ફેરફાર કરી શકાય છે, પરંતુ આ માટેના કેટલાક સરકારી નિયમો છે, સિદ્ધાંતો છે, એનું આપણે પાલન કરવાનું. એવું નથી કે નિયમો બનાવ્યા છે અને નિયમોમાં ફેરફાર ન થાય. સમય અને સંજોગો પ્રમાણે નિયમોમાં ફેરફાર કરી શકાય છે. તો આવેદન પત્રમાં ફેરફાર કરવો હોય તો એની જે કલમો છે એ કલમોમાં કેવી રીતે ફેરફાર કરી શકાય એના શું નિયમ છે એ આપણે જોઈએ. પહેલું છે નામની કલમમાં ફેરફાર. હવે આ જે કંપનીનું નામ પાડવાનું છે એ કલમમાં કોઈ સમય સંજોગ પ્રમાણે ફેરફાર કરવો હોય તો શું કરવું પડે? તો પહેલાં તો મધ્યસ્થ સરકારની પરવાનગી મેળવવી પડે, બરાબર છે. મધ્યસ્થ સરકાર એટલે કોણ? કે કંપની જે રાજ્યમાં આવેલી હોય એ રાજ્યની સરકારની પરવાનગી લેવી પડે, અને પરવાનગી મેળવ્યાના 15 દિવસ પછી સુધીમાં કંપની રજિસ્ટરને તેની જાણ કરવાની રહે છે. ત્યાર પછી નામની કલમમાં ફેરફાર કરી શકાય છે. હવે નામની કલમમાં ફેરફાર કરવા માટે શું કરવું પડે, કઈ કઈ બાબતોમાં ફેરફાર કરવાનો થાય? તો માનો કે કંપની નાની હતી અને પછી મોટી થઈ ગઈ. હવે મોટી થઈ ગઈ તો નામના છેડે પ્રાઇવેટ લિમિટેડ શબ્દ છે કે લિમિટેડ શબ્દ છે એ કાઢી કાઢવો હોય કાં તો ઉમેરવો હોય તો એનો ફેરફાર કરવામાં આવે છે. અને આ માટે કેન્દ્ર સરકારની પણ પરવાનગી મેળવવાની જરૂર રહેતી નથી, એટલે આપણે કરી શકીએ છીએ કહેવાનો મતલબ. ત્યાર પછી બીજી કલમ છે રજિસ્ટર્ડ ઓફિસની કલમમાં ફેરફાર. આ રજિસ્ટર્ડ ઓફિસની કલમ એટલે કંપનીની ઓફિસ કયા રાજ્યમાં કયા શહેરમાં આવેલી છે એને આપણે રજિસ્ટર્ડ ઓફિસની કલમ કહીએ છીએ. આ કલમમાં પણ કોઈ વખત ફેરફાર કરવાનો થાય, માનો કે કંપની મોટી થઈ ગઈ તો એની જે ઓફિસ છે એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં લઈ જવાની હોય, એક શહેરમાંથી બીજા શહેરમાં લઈ જવાની હોય, તો એ સમયે શું કરવાનું છે કે જે શહેરમાં લઈ જવાની છે તો એ શહેરના પ્રાદેશિક ડિરેક્ટરની પહેલાં તો મંજૂરી મેળવવાની રહે છે. એવી રીતે જે રાજ્યમાંથી બીજા રાજ્ય એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં લઈ જવાની હોય તો જે રાજ્યમાં લઈ જવાની હોય એના કંપની રજિસ્ટરની મંજૂરી મેળવવાની રહે છે, એટલે આ બાબતો ધ્યાનમાં રાખવાની છે. ત્યાર પછી જે ધ્યેયની કલમમાં ફેરફાર, ધ્યેય એટલે કે હેતુ, જેને આપણે હેતુ ધ્યાનમાં રાખીને કંપનીની શરૂઆત કરી છે એમાં પણ ફેરફાર કેટલીક વાર કરવા પડે છે. તો આવા ફેરફાર કંપની રજિસ્ટર જ્યાં સુધી ન નોંધે ત્યાં સુધી કરી શકાતા નથી, એટલે ફેરફાર કરવા માટે સૌ પ્રથમ આપણે શું કરવું પડે છે, કંપની રજિસ્ટરને જાણ કરવી પડે છે એ આપણને, કે પછી જે આપણે હેતુમાં ફેરફાર કરી શકીએ છીએ. હવે આગળ છે જવાબદારીની કલમ, એમાં ફેરફાર. તો કે જવાબદારી એમાં આપણે આગળ પેલા ટેબલો વિશે જોઈ ગયા કે શહેર પૂરીથી મર્યાદિત અમર્યાદિત જવાબદારી આ બે પ્રકારની જવાબદારી હોય છે. તો આ જવાબદારીમાં વધારો ઘટાડો કરવા માટે કંપનીના જે ડિરેક્ટરો છે એમની ખાસ સભા બોલાવવી પડે છે, એમાં ઠરાવ પસાર કરવો પડે છે. આ જે ઠરાવ છે એ ખાસ ઠરાવ કહેવાય, એ જો બધાની સંમતિથી પાસ થઈ જાય તો પછી આ જવાબદારીની કલમમાં આપણે ફેરફાર કરી શકીએ છીએ. અને છેલ્લી છે મૂડીની કલમમાં ફેરફાર. આ કલમમાં પણ ફેરફાર કરવો હોય તો ખાસ ઠરાવ પસાર કરવો પડે, ખાસ ઠરાવ સંમત થાય ત્યારબાદ મૂડીમાં વધારો કરવો કે ઘટાડો કરવો, શેરની જે એક શેરની કિંમત છે એમાં વધારો કરવો કે ઘટાડો કરવો, આવા નિર્ણયો લઈ શકાય છે. ધન્યવાદ મિત્રો, અહીંયા આ પ્રકરણ આપણે પૂર્ણ કરીએ છીએ.